વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે કાર્યક્રમ રાખે છે. તેના ભાગરૂપે આ વર્ષે રાવપુરા પ્રખંડમાં 3 કાર્યક્રમનું આયોજન કરેલ છે. સર્વપ્રથમ 7 તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પનો સમય સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે અને સ્થળ રહેશે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર કાર્યાલયની સામે. ને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા માટેનું મુખ્ય કારણ કે જે તે સમયે આપણા સમાજને લોહીનું બ્લડનું જરૂર હોય, ઇમરજન્સીમાં જરૂર હોય, ત્યારે રાવપુરા પ્રખંડ પૂરું પાડે એવી આશાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. ત્યારબાદ 13 તારીખે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડ સલાડવાડા 3 રસ્તા પાસે સાંજે 7:30 કલાકે શરૂ થશે. ત્યારબાદ 17 તારીખે રામનવમી છે. રામનવમીમાં રાવપુરા પ્રખંડ દ્વારા ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણ વડોદરામાં સર્વપ્રથમ આપણે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દ્વારા શ્રી રામજીની મૂર્તિ બનાવવામાં આવી છે અને એ મૂર્તિ જે હમણાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે રામલલ્લાની અયોધ્યામાં, સેમ ટુ સેમ એવી જ મૂર્તિ બનાવવામાં આવી છે. ભરતભાઈ કહાર એમના મૂર્તિકારના આર્ટિસ્ટ છે. મૂર્તિ બનાવવાનું મુખ્ય કારણ જે ભક્તો શ્રી રામજીના ભક્તો અયોધ્યા જઈ નથી શકતા એ અહીંયા દર્શન કરવા લાભ મળે એવી આશાથી જ રાવપુરા પ્રખંડે આ મૂર્તિનું આયોજન કરેલ છે અને સૌ નગરજનો આ યાત્રામાં જોડાય એવી આશા. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ, દર વર્ષે પણ કંઈક ને કંઈક અસામાજિક તત્વો આપણે કહી શકીએ કે શોભાયાત્રામાં અડચણરૂપ થાય એવા કારણોથી, શોભાયાત્રા બંધ થાય એના કારણોથી કંઈક ને કંઈક કાવતરું ઊભું કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શોભાયાત્રા માટે અરજી આપી છે પ્રશાસન પાસે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરેપૂરો સાથ સહકાર મળશે એવી આશા છે. અને આપણા કાર્યકરો પણ ખડે પગે ઊભા રહે છે સવારથી સાંજ સુધી, એટલે અમને અમારા કાર્યકર્તા ઉપર આપણા સમાજ પર પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે કંઈ પણ સંજોગો વર્ષ કોઈ પણ કારણોસર શોભાયાત્રામાં અડચણરૂપ નહીં થાય.